અંદર ભારતની અંદર સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા એટલે કે આજથી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની અંદર સમગ્ર ભારતની અંદર સામાજિક અને ધાર્મિક મોટા પ્રમાણમાં થયેલા આપણને જોવા મળે છે. આ સમય દરમિયાન એટલે કે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો મહાન સુધારકોએ કાર્ય કર્યો હતો. કારણ કે તે સમયનો સમાજ એ મોટે ભાગે અણસંખ્યાની અંદર માનતો હતો અને આ બાબતો જ્યારે કેટલાક સુધારક ભાગીઓએ જોયું તો તેમને સુધારવા માટેના પ્રયત્નો તેમના માધ્યમ વડે કરવામાં આવે અને જેની અંદર સૌથી મહત્વનું કાર્ય કર્યું હોય તો તે સમયે બે મહાન સુધારકો થઈ ગયા. જેની અંદર સૌથી પહેલા ગૌતમ બુદ્ધ અને ત્યાર પછી મહાવીર સ્વામીનો સમાવેશ થાય છે. આમ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી તે સમયનું જીવન, તેમણે કરેલા આધ્યાત્મિક કાર્યો ની અહીંયા આપણે સમજ કેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો આપણે ગૌતમ બુદ્ધ નો પ્રારંભિક જીવન આપણે અહીંયા બે સુધારક વાક્યોની વાત કરવાના છીએ. જેની અંદર ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી, જેની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ તો ગૌતમ બુદ્ધ. આ ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન કેવું હતું તેના વિશેની સમજ કેળવવાના છીએ. તેમની બાલ્યાવસ્થા કેવી હતી આ બધી જ બાબતોની સમજ આપણે કેળવવાના છીએ. સૌથી પહેલા આપણે જોઈએ તો ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશેની માહિતી આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક, ધ્યાન રાખીશું કે આપણને બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશેની માહિતી આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક માંથી આપણને પ્રાપ્ત થાય છે. આ ત્રિપિટકની અંદર સૌથી મહત્વના ત્રિપિટકોની અંદર સુત્પિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક માંથી સૌથી વધારે માહિતી આપણને ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે બૌદ્ધ ધર્મની અંદર મહત્વના ત્રિપિટક કયા કયા છે. તો બૌદ્ધ ધર્મની અંદર મહત્વના ત્રિપિટકની અંદર સુત્પિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક નો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક મહત્વની બાબત એ કે ગૌતમ બુદ્ધ વિશેની માહિતી લગભગ 550 જેટલી જાતક કથાઓમાંથી તેમની માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કે ગૌતમ બુદ્ધની માહિતી 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે
સાથે સંકળાયેલી આપણને જોવા મળે છે. આ વિધાન પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ગૌતમ બુદ્ધના પૂર્વ જન્મ સાથે સંકળાયેલી જાતક કથાઓ કેટલી છે? તો તે છે 550. એટલે કે 550 જેટલી જાતક કથાઓની અંદરથી બુદ્ધના પૂર્વ જન્મ સાથે જે સંકળાયેલી છે અને તેની અંદરથી તેની માહિતી પ્રાપ્ત થાય છે. બે બાબતો આપણે ધ્યાનમાં રાખીશું. વિદ્યાર્થી મિત્રો, કે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશેની માહિતી સૌથી પહેલા આપણને બૌદ્ધ ગ્રંથો એટલે ત્રિપિટક અને જાતક કથાઓમાંથી પ્રાપ્ત થાય છે. આ જે ત્રિપિટક છે તેની અંદર સૌથી મહત્વના સુપિટક, વિનયપિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે, જેની અંદરથી બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈએ તે પહેલા પડનો સ્ક્રીનશોટ પાડી દઈશું, ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરીશું. ગૌતમ બુદ્ધનું
पालक माता नु नाम जणावो। तो तेमनी पालक माता नु नाम गौतमी महाप्रजापति हतो। आ विद्यार्थी मित्रों आपणे ध्यानमां राखवानो छे, नानपणथी सिद्धार्थ शिक्षण अने ज्ञान साथे संकळायेला हता। कपिल वस्तु ની બાજુમાં જ આલા તલાવ નામના એક સંત રહેતા હતા અને તેમનો આશ્રમ કપિલ વસ્તુ નગરની બાજુમાં જ આવેલો હતો। આલા કલામ તેમના ગુરુ હતા। જો વિચારી મિત્રો ધ્યાન રાખજો કે ગૌતમ બુદ્ધના નાનપણના ગુરુ કોણ હતા, તો તેમના ગુરુ હતા આલા કલામ અને ગૌતમ બુદ્ધ એ નાનપણથી જ આશ્રમમાં જતા અને આવતા હતા અને તેઓ સતત જ્ઞાનની વાતો કરતા હતા, જેના કારણે તેમના પિતાને સતત ચિંતા રહેતી હતી કે ગૌતમ એટલે કે આપણે આગળ જઈએ તે પહેલા ફરીથી બોર્ડનો સ્ક્રીનશોટ પાડી દઈએ।